નમસ્કાર આપ જોઈ રહ્યા છો મંત્રીમંડળની શપથવિધિ સૌથી પહેલા જી ગુજરાતીએ કર્યો હતો દાવો તમામ જૂના મંત્રીને નિવાસ સ્થાન ખાલી કરવા સૂચના રાજ્યકક્ષાને કેબિનેટ મંત્રીને અપાઈ સૂચના નારાજ નેતાઓને અમદાવાદમાં વધુ એક હોસ્પિટલ નું નવીનીકરણ સો કરોડના ખર્ચે એલજી હોસ્પિટલ નું કરાશે નવીનીકરણ સોનુસૂદની ઓફિસ પર આઈટી ટીમ ના દરોડા અકાઉન્ટ બુકમાં ગડબડ કરી હોવાના આરોપ બાદ પ્રોપર્ટી સર્વે

મંત્રી લઈ આજે માહોલ આખો દિવસ ગરમાયેલો રહ્યો હવે આવતીકાલે શપથવિધિ થવાની છે કઈ થિયરીના આધારે મંત્રીઓ નક્કી થઈ શકે કયા નેતાઓના નામ કપાઈ શકે કયા નવા ચહેરા આવી શકે સિદ્ધી જે પ્રકારે આજે આખા દિવસ દરમિયાન રાજકીય ગરમાવો રહ્યો ગુજરાતની અંદર ગાંધીનગરમાં પણ અનેક ઉતાર ચઢાવ જોવા મળ્યા અને ત્યારબાદ હવે એવું લાગી રહ્યું છે કે ભાજપ જે ફોર્મ્યુલા લઈને આવવાની હતી કે નો રિપીટ ફોર્મ્યુલા પરંતુ જે સિનિયર નેતાઓના ઘરે એક બાદ એક બેઠક થઈ રહી છે વિજય રૂપાણી હોય નીતિન પટેલ હોય કે પ્રદીપસિંહ જાડેજા હોય એ તમામની જે બેઠકો થઈ છે ત્યારબાદ હવે એવું લાગી રહ્યું છે કે ભાજપ કદાચ પોતાની રણનીતિ બદલે અને કેટલાક સિનિયર નેતાઓને સ્થાન આપે અને નવા ચહેરાઓનો પણ ઉમેરો કરે એ પ્રકારની એક શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે આવતીકાલે દોઢ વાગે મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ યોજાશે એ પહેલાં થોડા સમય પહેલાં ભાજપ નામ જાહેર કરે તેવી શક્યતાઓ છે પરંતુ અત્યારે જે ફોર્મ્યુલા નક્કી થાય એવી એવું લાગી રહ્યું છે એમાં માત્ર ને માત્ર એવું છે કે કેટલાક સિનિયર નેતાઓની સાથે નવા ચહેરાઓને પણ એડ કરવામાં આવે બિલકુલ તો નવા ચહેરાઓનો પણ સમાવેશ થઈ શકે છે એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની વાત છે ત્યારે બીજી બાજુ સીએમ પણ મોટા ફેરફાર થયા છે સીએમ ઓફિસમાં અધિકારીઓની ફેરબદલી કરવામાં આવી છે આજ રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તે પૂર્વે જ કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ પણ બહાર પાડવામાં આવ્યા છે તો સીએમ ઓફિસ માં જે અધિકારીઓની ફેરબદલ કરવામાં આવી છે તેના વિશે માહિતી મેળવીશું મારા સહયોગી બ્રિંદા પાસેથી બ્રિંદા કયા કયા અધિકારીઓની બદલી કયા નવા અધિકારી આપ્યા સીધી જો વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી જે લોકો જમાવીને બેઠા હતા પોતાની જગ્યા તો તેની વાત કરીએ તો મંત્રીમંડળની જાહેરાત થાય તે પહેલાં જ સીએમ ઓફિસના પણ જે અધિકારીઓ છે તેની ફેરબદલ કરવામાં આવી છે ખાસ તો જો વાત કરીએ પંકજ જોશી કે જે એડિશનલ ચીફ ફાઇનાન્સમાં હતા તેમને બદલીને એડિશનલ ચીફ ટુ સીએમ એટલે કે મુખ્યમંત્રીમાં રાખવામાં આવે છે અવંતિકા સિંહ કે જે પહેલાં અમદાવાદ કલેક્ટર રહી ચૂક્યા છે તેમને જે ચીફ મિનિસ્ટર છે તેમના સેક્રેટરી તરીકે રાખવામાં આવે છે સાથે જો વાત કરીએ એમએમ એમ મોરિયા તો સ્પેશિયલ ઓફિસર જે તેમની જે ડ્યુટી હતી તેમાં તેમને રાખવામાં આવે છે અને સાથે જો વાત કરીએ એમ એન દવે તો તે પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હતા અને તે ભૂપેન્દ્ર પટેલ એટલે કે જે મુખ્યમંત્રી છે તેમની સાથે ખૂબ જ સારો સંબંધ ધરાવતા હતા અને સાથે જ તેમને બદલી કરીને તેમની ટીમમાં લેવામાં આવે છે એટલે કે આ જે મંત્રીમંડળના નામ નક્કી થાય તે પહેલાં જ આ ચાર લોકોની ફેરબદલ કરવામાં આવી છે કે જે કહી શકાય કે તેમના નજીકના જે માણસો છે તે તેમને રાખવામાં આવે છે જી સિદ્ધિક બિલકુલ તો એક તરફ

તો વરસાદ નો વિરામ બાદ પણ હજુ જુનાગઢ ના ગેડ પંથકની પરિસ્થિતિ ખરાબ છે મારા સહયોગી ધાર્મિક અમારી સાથે છે ધાર્મિક વરસાદે વિરામ લીધો છે ગેડ પંથકમાં શું પરિસ્થિતિ સમગ્ર ખેડ પંથક અને જૂનાગઢમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રની વાત કરીએ ત્રીસ ત્રીસ જેટલો વરસાદ પડ્યો છે ચોત્રીસ જેટલા ડેમ ઓવરફ્લો થયા છે તેની અસર જૂનાગઢમાં પણ જોવા મળી છે સતત બે દિવસથી વરસતા વરસાદમાં જૂનાગઢમાં સો ટકા વરસાદ થઈ ચૂક્યો છે અને આ સતત ત્રીજા વર્ષે જૂનાગઢમાં સો ટકા વરસાદ નોંધાયો છે તેમાં કેશોદ માણાવદર અને માંગરોળમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે અને મા માણાવદરમાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે હાલ અમે જોવા મળી રહ્યું છે કે ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને જે હાઈવે છે જૂનાગઢથી પોરબંદરને જોડતો હાઈવે તેમાં પણ પાણી જોવા મળી રહ્યા છે ચાર સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે અને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ચોમાસું પાક છે તેને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હજુ પણ પાણી ભરાયેલા છે અને સુરતમાં વરસાદે રીએન્ટ્રી કરી છે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે ડિંડોળી ગરનાળામાં નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ભરાઈ ચૂક્યા છે તો સુરતમાં વરસાદની રીએન્ટ્રી થઈ છે મારા સહયોગી હાર્દિક છે મારી સાથે હાર્દિક સુરતમાં ફરી વરસાદ આવ્યો છે કયા વિસ્તારોમાં વરસાદ જનજીવન ને શું અસર જી સીધી આપને જણાવી દઈએ કે સુરતમાં બે દિવસથી વરસાદી માહોલ તો હતો જ પણ જ્યારે આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો અને વરસાદ વરસ્યો હતો ત્યારે ડિંડોલી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા રસ્તા ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો રત્ન કલા કલાકારો અને કામદારોને ભારે હાલાકી પડી હતી આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાતી હોય છે લોકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે છતાં પણ તંત્ર દ્વારા આંખ આડાકાન કરવામાં આવે છે ત્યારે આ પરિસ્થિતિનો ક્યારે ઉકેલ આવશે તે એક મોટો સવાલ બની રહ્યો છે જે અંતર્ગત ગુજરાતના મોરબી ખાતે આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણીને લઈ મોરબીમાં પીજીવીસીએલ કચેરીથી ભક્તિનગર સર્કલ સુધી આ રેલી યોજવામાં આવી જેમાં આઝાદીના પંચોતેર વર્ષની ઉજવણી થઈ રહી છે તો મોરબી બીજીવીએલ થી આજે રેલી યોજવામાં આવી છે તેની માહિતી મેળવીશું મારા સહયોગી તનવી પાસેથી તનવી આ રેલીમાં કોણ કોણ ખાસ ઉપસ્થિત રહ્યું જી પીજીવીલના જે મુખ્ય કર્મચારીઓ છે તેમની સાથે જ અન્ય નાગરિકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને રેલીનો જે મુખ્ય હેતુ છે એ છે કે અત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે સતત સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ છે ત્યારે લોકોને વીજ કરંટ ન લાગે કે અન્ય કોઈ પણ વીજળીને કારણે અકસ્માત ન સર્જાય તે હેતુથી વીજ સુરક્ષાને ધ્યાનમાં રાખી અને આ સમગ્ર રેલીનું આયોજન કરાયું હતું અને જેનો ઉદ્દેશ જે રેલી કરવાનું મુખ્ય કારણ છે એ આઝાદી કા અમૃત મહોત્સવ એટલે કે જે પંચોતેર વર્ષની ઉજવણી કરાઈ રહી છે એ પણ છે બિલકુલ વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સમગ્ર પંથકને હરિયાળું કરી દીધું છે અવિરત વર્ષે રહેલા મેઘરાજાથી અનેક જગ્યા પર લીલોતરી છવાય છે સાથે સાથે નદી નાળા અને ડેમ છલકાઈ ગયા છે જોકે ઓવરફ્લો થવાને કારણે ત્રેવીસ જેટલા ગામને એલર્ટ પણ કરવામાં આવ્યા છે અવિરત વરસી રહેલા વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના સમગ્ર પંથકોમાં પાણીની આવક થઈ રહી છે ડેમો પણ છલકાઈ રહ્યા છે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ખુબ જ વરસાદ વરસી રહ્યો છેલ્લા ત્રણ દિવસ થી વાત કરીએ તો જે નવસારી છે દક્ષિણ ગુજરાતનું એના જીવાદોરી સમાન જૂજ અને દેવધા ડેમ એ સંપૂર્ણપણે છલકાઈ ગયા છે અને કિલિયા ડેમની વાત કરીએ તો તેની સપાટી એકસો ત્રણ એકસો તેર સુધી પહોંચી છે એટલે આ જે સપાટી પહોંચી છે તેના લીધે ત્રેવીસ જેટલા ગામોને એલર્ટ કરાયા છે પરંતુ મહત્વની વાત એ છે કે જે ઓગણીસ જેટલા ગામો છે તેનાથી આ તેનાથી આ પાણીના જે છલકાવ છે એનાથી ખેડૂતોને ખૂબ જ લાભ મળશે અને તેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે એટલે જોવા જઈએ તો આ જે મેઘરાજાની મહેર છે તેના લીધે દક્ષિણ ગુજરાતનું જે નવસારી છે એ લીલું થઈ ગયું છે અને ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મડી રહી છે બિલકુલ વાત કરીએ રાજકોટ તો રાજકોટના જેતપુર ખાતે ડાઈંગ ઉદ્યોગપતિઓ હવે ફરી એક વખત પ્રદૂષણ ફેલાવી રહ્યા છે જેનાથી ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે જેતપુરમાં ડાઈંગ ઉદ્યોગના પ્રદૂષણ માફિયાઓને કારણે ભૂગર્ભ ગટરમાં છોડવામાં આવતા કલર કેમિકલ વાળા પાણી કુંડીમાંથી સીધા ખેડૂતોના ખેતરોમાં ઘૂસી રહ્યા છે અને કેમિકલયુક્ત પાણીના કારણે ખેડૂતોના પાકને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે તો રાજકોટમાં ફરી એક વખત પ્રદૂષણ માફિયાઓ સક્રિય બન્યા છે અમારા સહયોગી કાજલ છે અમારી સાથે કાજલ ડાઇંગ ઉદ્યોગના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે કેટલા વિસ્તારમાં સર કોઈ કાર્યવાહી જી તનવી જી સીધી વાત કરીએ તો જેતપુરના ડાઇંગ ઇન્ડસ્ટ્રીઝ છે એનું પાણી જે કેમિકલયુક્ત પાણી છે એ ભાગે ભૂગર્ભ ગટરની અંદર છોડવામાં આવતું હોય છે અને આ ભૂગર્ભ ગટર દ્વારા પાણી છે એ જેતપુરની ભાદર નદીમાં છોડાઈ રહ્યું છે અને આ ભાદર નદીમાંથી જે પાણી છે ખેડૂતોના ખેતરમાં પહોંચી રહ્યું છે આ કેમિકલયુક્ત પાણી છે એ ખેતરોમાં પહોંચતા ખેડૂતોના જે પાક છે એને પણ

અરવલ્લીના રેલી યોજાય અરવલ્લી જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે તો અરવલ્લીના ખેડૂતોની આ માંગણી લઈ વાત કરીશું અમારા સહયોગી જીગર સાથે જીગર અરવલ્લીના ખેડૂતો દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ કરી રહ્યા છે અશુ વિગતો કિસાન ભારતીય કિસાન સંઘે અગાઉ પણ જાહેરાત કરી જ હતી કે દેશભરમાં અમે ખેડૂતોલક્ષી જે કંઈ પ્રશ્નો છે પડતર પ્રશ્નો છે તે સરકાર સમક્ષ અમે રજૂ કરીશું સરકાર સુધી ધ્યાન પહોંચાડવા માટે અમે અલગ અલગ પ્રદર્શન કરીશું તે અંતર્ગત આજે બહાર ખાતે જે આ જે કાર્યક્રમ યોજાયો છે તેમાં ખેડૂતોની પડતર માંગણીઓ બેરોજગારી અને સિંચાઈ માટે આપવા માટે જે કંઈ પાણી મળે છે તે અને ખાસ કરીને મુદ્દો એમનો આજનો એ હતો કે અરવલ્લી જિલ્લામાં આ ચોમાસામાં વરસાદની ઘટ બહુ જ રહી છે હજી સુધી જોઈએ એવો વરસાદ વરસ્યો નથી તો જે પાક વીમા અંગેની જે પડતર જે વાત હતી તે અને એ સિવાય અનેક પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી અને રસ્તા ઉપર સુઈને પણ સુઈ ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ પોલીસ પહોંચી હતી અને અટકાયત પણ કરવામાં આવી હતી આવા જમજીર ધોધ નું સૌંદર્ય લોકોને મનમોહિત કરવા માટે સક્ષમ છે ત્યારે ચોમાસામાં વરસતો નદીનો પ્રવાહ એ ધોધ પરથી ખડખડ વહીને પડતું પાણી એ જમજીર ધોધ કોઈ દેવીય સ્થાન જેટલું શાંતિદાયક અને દર્શનીય બનાવી રહ્યું છે

ગુજરાતનું જ નહીં પરંતુ દેશનું જમજીર ધોજ બની શકે છે પોલીસ ત્યાં સુરક્ષા તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતી વધારવામાં આવે ત્યાં એક ચોક્કસ પ્રકારનું યોગ્ય આયોજન કરવામાં આવે તો આગામી દિવસોમાં જમજીર ધોજ છે એ હજુ વધુ ને વધુ લોકોને આકર્ષી શકે છે કારણ કે જે રીતે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ રહ્યા છે દ્રશ્યો ખૂબ જ સુંદર છે ખાસ કરીને ચોમાસાનાની સિઝનમાં અહીંથી પાણી ખળખળ વહેતું પાણી અને આસપાસમાં જે દ્રશ્યો છે એ લોકોને ચોક્કસથી આકર્ષી રહ્યા છે જો અહીં યોગ્ય સલામતીની સુવિધા ઊભી કરવામાં આવે તો મોટા પ્રમાણમાં લોકો અહીં આવીને મુલાકાત લઈ શકે છે અને આગામી દિવસોમાં એક સારું ટુરિસ્ટ પોઈન્ટ અહીં ઊભું થઈ શકે છે બિલકુલ તો જમજીર દૂધનું સૌંદર્ય છે તરફ વાત સાવલિયા ખાતે આજે બ્લાઇન્ડ ફ્લેગ ડે ઉજવવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં અંધજનો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે ખેડા પંચમહાલ દાહોદ વડોદરા અને સુરત જિલ્લામાંથી અંધજનો ઉપસ્થિત રહ્યા અને બ્લાઇન્ડ ફ્લેગ ડે ની તેઓ દ્વારા ઉજવણી કરવામાં આવી છે

કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે બનાસકાંઠામાં થરા નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે ભાજપના કાર્યક્રમમાં પચાસ થી વધુ કોંગ્રેસના સક્રિય કાર્યકરો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે તો બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા વાત કરીશું મારા સહયોગી હાર્દિક સાથે હાર્દિક બનાસકાંઠામાં કોંગ્રેસમાંથી ભાજપમાં કાર્યકરો ગયા છે શું વિગતો જે સીધી આપને જણાવી દઈએ કે બનાસકાંઠામાં જે કોંગ્રેસમાં ભંગા ભાજપના કાર્યકરોમાં ભંગા કોંગ્રેસના કાર્યકરોમાં ભંગાણ સર્જાયું છે જેમાંથી કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે આપને જણાવી દઈએ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં ભંગાણ થવાની ચર્ચાઓ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં રોષ ફેલાતો હોય છે અને જેના કારણે તે ભાજપમાં જોડાતા હોય છે અને આવી જ ઘટના બનાસકાંઠામાં બની છે કે કાર્યકરોમાં રોષ અથવા તો કોઈ બીજા કારણોસર કોઈ પાર્ટીના કારણોસર તેઓ કાર્યકરો કોંગ્રેસ છોડી અને ભાજપમાં જતા હોય છે બિલકુલ તો ન્યૂઝરૂમ લાઇવ થી આપને જણાવ્યા દિવસના તમામ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે બસ આટલું જ આપ જોતા રહો જી નાઇન ગુજરાતી નમસ્કાર